નમસ્તે બાળ મિત્રો, ચલો કયો વિષય ભણવા માટે તૈયાર છો ને? કયો વિષય ભણવાનો છે? આપણે કરવ, બરાબર. તો આપણે ગયા વખતે જે બે મૂળાક્ષરો તમને શીખવાડ્યા હતા એ મૂળાક્ષરોનું થોડી વાર પુનરાવર્તન કરી લઈએ. ચલો, આ મૂળાક્ષરો હું તમને અહીંયા મંજૂર આવું છું એટલે તમને યાદ આવી જાય કે આપણે શું ભણ્યા હતા. ચાલો બધા ધ્યાન બોર્ડ ઉપર, હા અત્યારે જે બોર્ડ ઉપર જોઈએ. મારે આપણે કઈ કવિતા ભણવાના છે? અજબ જેવી વાત છે. કઈ કવિતા ભણીએ છીએ? અજબ જેવી વાત છે. એમાં આપણે મેં તમને ચાર મૂળાક્ષર શીખવાડ્યા હતા. કેટલા મૂળાક્ષર? ચાર. જે મેં અહીં લખેલા છે એ હું તમને વંચાવું છું, તમારે મારી સાથે યાદ કરીને વાંચવાના છે. ચલો, સૌથી પહેલા આપણે આને શું કહીશું? ગ ગણપતિ નો ગ. પછી આને શું કહીશું? મ મરચા નો મ. પછી આ શું લખેલું છે? ન નકર નો ન. અને આ શું લખેલું છે? જ જ નો જ. બરાબર. તો ચલો મારી સાથે તમારે બધાએ પહેલાં હું બે વાર વંચાવું છું અને પછી હું આડી અવળી ઓળખ કરું રહું છું. ચલો સૌથી પહેલાં તો વાંચો. ગ મ ન જ. ફરીથી ગ મ ન જ. બરાબર. જો હવે તમને મેં આ મૂળાક્ષરો વંચાવ્યા છે, હવે હું તમને આડા આડા મૂળાક્ષરો પૂછું છું જેનો તમારે મને જવાબ આપવાનો છે. જોઈ લેજો. ચલો આને શું કહેવાય? ઓળખો, હમણાં જ મેં વંચાવ્યું ને. હા, આને શું કહેવાય? ન. ન નગારાનો ન. ચલો આને શું કહેવાય? વેરી ગુડ. આ તો તરત ઓળખી જાઓ છો ભાઈ. આ છે ગણપતિનો ગ. શું છે? ગણપતિનો ગ. ચલો આ શું છે? જગનો જ. સરસ. આ છે જ. જ જગનો જ. અને આ શું છે? મ. મ મરચાનો મ. સરસ. ચલો હવે આને શું કહેવાય? તમારે બોલવાનું છે જ. સરસ. ચલો આને શું કહેવાય? ગ. આને શું કહેવાય? હા, આને ન. આને કહેવાય ન. અને આને શું કહેવાય? મ. ચલો ફરી વાર વાંચન કરો. ગ મ ન જ. ગ અને ઘઉં
ફરી વાર એક વખત
Yeah.
જગનો જ જ જમરૂખનો જ જે પણ બોલો એ બરાબર આ મૂળાક્ષર આપણો જ છે તો ચલો આવો મૂળાક્ષર આપણે શોધવાનો છે અને તમારે મને જવાબ આપવાનો છે હા ના માં ચલો આ જ છે હા કે ના છે જ હા તો આનો પર શું કરીશું ગોળ ચલો હું ગોળ કરું છું હા તમે હા બોલો એટલે હું ગોળ કરીશ ચલો આ છે ગોળ જ છે આ ના તો આનો પર ગોળ કરવાનું ના ચલો આ છે જ હા તો આનો પર ગોળ કરવાનું કે નહીં કરવાનું કરવાનું ને કરું કે ના કરું કરું ને તો ચલો ગોળ કરીએ ચલો અહીંયા કરવાનું ગોળ ના અહીંયા ના અહીંયા હા તો અહીંયા ગોળ કરવાનું ચલો અહીંયા છે ના અને અહીંયા ના તો આપણે કયો મૂળાક્ષર શોધવાનો હતો જ હવે આપણે લાઈનમાં જોઈ લેવાના કે એક પણ જ બાકી નથી રહેતા ને ચલો જોઈ લો બધા જ ચલો આમાં ના જોઈ લો બધા ન થઈ ગયા ચલો આમાં મમાં જોઈ લો ચલો બધા મ થઈ ગયા અને ગ તો બધા ગ થઈ ગયા સરસ હવે તમારે આવી રીતે તમારી ચોપડીમાં જે આપેલું છે એ તમારે હોમવર્કમાં હું આપવાની છું બરાબર પાના નંબર સાધ્ય પોથીમાં 24 છે એ તમારે આખું પાના નંબર સાધ્ય પોથીમાં 24 છે એ તમારે હોમવર્ક કરવાનું છે ચલો અહીંયા શોધો ચલો હવે અહીંયા શું મેં લખ્યું છે હવે તમારે બોલવાનું છે અને ઓળખવાનું છે આ મેં ચલાવ્યા છે ને મૂળાક્ષરો એ જ મૂળાક્ષરો અહીંયા હવે તમને શોધવાના કીધા છે બરાબર તો આ શું છે ચલો ઓળખો જોઈ શું છે સરસ ન નગારાનો ન તો ચલો ન ઓળખી ગોળ કરો શું કરવાનું છે ન ઓળખી ગોળ કરવાનું છે જુઓ મિત્રો અહીંયા આપણે ગ માંથી ગ શબ્દ હતો અહીંયા ગ મૂળાક્ષર હતો એમાંથી આ શબ્દમાંથી તમારે મૂળાક્ષર શોધવાના હતા અને આ તો અહીંયા ફક્ત મૂળાક્ષરો આપેલા છે અને મૂળાક્ષરમાંથી ફક્ત ને ફક્ત ન મૂળાક્ષર શોધવાનું છે અને ગોળ કરવાનું છે બરાબર તો ચલો ન ઓળખી ગોળ કરો આમાં જેટલા પણ ન હોય એના ઉપર આપણે શું કરવાનું છે ગોળ અને એ ફરીવાર એ જ વસ્તુ કે જ્યારે પણ ન હોય ત્યારે હું આંગળી મૂકું ત્યારે તમારે હા બોલવાનું છે અને ન ના હોય ત્યારે ના ચલો અહીંયા ગોળ કરું હા તો આના ઉપર ગોળ કરીશું ચલો અહીંયા કરું ના અહીંયા ના અહીંયા હા તો અહીંયા ચલો મેં ગોળ કર્યું અહીંયા કરું ના અહીંયા ના સરસ ચલો એ જ શબ્દ અહીંયા નીચે કરવાનું છે એવી જ રીતે અહીંયા નીચે કરવાનું છે ચલો આ કયો મૂળાક્ષર છે ઓળખો જોઈ હા શું છે મ મરચાનો મ તો ચલો હવે આપણે મ શોધવાનો છે અહીંયા કરું કોણું આ છે મ મરચાનો મ હા હા અને નામાં જવાબ આપવાનો છે હા ચલો કરું હા આના ઉપર ગોળ કરીએ ચલો આ છે ના આ છે હા આ હા આ ના અહીંયા હા તો અહીંયા શું કરવાનું ગોળ કરવાનું ચલો આપણે ગોળ કરીએ મ મૂળાક્ષર છે ને આ ચલો અહીંયા કરવાનું ના અહીંયા હા તો દર વખતે જ્યારે મૂળાક્ષરોની ઓળખ થાય ત્યારે તમારે હા નામાં જવાબ આપવાનો બરાબર ચલો મ ઉપર આપણે ગોળ કરી દીધું ચલો હવે આ શું છે ગ ગ શોધી ગોળ કરો આવી રીતે જ ગ શોધી ગોળ કરો ચલો આ છે ગ શું બોલવાનું હા એટલે હું અહીંયા ગોળ કરીશ ચલો બોલો આમાં ગોળ કરું હા તો આના ઉપર શું કરીશ હું ગોળ ચલો અહીંયા કરું ના અહીંયા ના અહીંયા હા તો અહીંયા શું કરું હું ગોળ મૂળાક્ષરની ઓળખ કરવાની છે હા ગ ગણપતિનો ગ ચલો અહીંયા કરું ગોળ હા તો શું કરવાનું ગોળ અને અહીંયા ના ચલો હવે આ શું છે જલેબીનો જ સરસ જલેબીનો બહુ યાદ આવે હા ભાઈ જ જલેબીનો જ ચલો આ છે જલેબીનો જ ના તો આમાં ગોળ કરવાનું ના ચલો આ છે હા તો આના ઉપર શું કરવાનું ગોળ કરવાનું ચલો આ છે જલેબીનો જ છે આ ના
નાનો એવો એક થોડા નાના નાના શબ્દો બનાવીને એક ફકરો બનાવ્યો છે જે તમારે વાંચવાનો છે અને તમારી સાથે પોથીમાંથી તમારે નોટમાં લખવાનું છે બરાબર ચલો સૌથી પહેલા તો વાંચન કરાવું છું તમે મારી જોડે બધા અહીંયા ત્યાં હું વાંચન કરાવું એટલે હું બોલાવું એટલે તમારે બોલવાનું છે ચલો બધાએ મારી જોડે બોલવાનું છે બરાબર હું વંચાવું એક વખત હું વાંચીશ ને પછી તમારે વાંચવાનું છે ચલો નમ 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 મગન જમ મગન જમ ચલો મનન નમ જમન જમ મનન જમન જમ મનન જમન જમ બરાબર ચલો ગગન ગગન મત જમ ગગન મત જમ ગગન મગ જમ બરાબર ગગન મગ જમ બરાબર તો આવી રીતે તમારે આ ઘરે તમારે નોટમાં લખવાનું છે તમારી સાધ્ય પોથીમાંથી અને હવે તમારું ઘરકામ લખી કાઢો જોઈએ ઘરકામ છે તમારે સાધ્ય પોથીમાં પાના નંબર 24 જે મેં આજે ચલાવ્યું છે એ તમારે હોમવર્કમાં સાધ્ય પોથીમાં ઘરે પૂરવાનું છે અને બાળ મિત્રો જે લોકો સાધ્ય પોથી ના આવ્યા હોય એ લોકો સાધ્ય પોથી વહેલામાં વહેલી તકે લાવી દેજો બરાબર અહીંયા જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે હું આ બધું હોમવર્ક આપણે ચેક કરીશ જેટલા પાના મેં ભરવ રહ્યા છે એ બરાબર પાના નંબર છે સ્વાધ્યાય પોથીનું પાના નંબર